જોહાર જય આદિવાસી મિત્રો, જ્યારે જ્યારે આદિવાસીઓના હક અધિકારની વાત થાય છે, આદિવાસીઓના જળ જંગલ જમીનની વાત થાય છે, ત્યારે ત્યારે આદિવાસીઓ માટે અવાજ ઉઠાવનારાઓને નક્સલવાદી કહી દેવામાં આવે છે. જે શહેરી લોકો આદિવાસીઓના જળ જંગલ જમીનની લડતને સમર્થન કરે છે તો એમને અર્બન નક્સલી કહી દેવામાં આવે છે. આજના વિડીયોમાં આપણે એ ચર્ચા કરવાના છે કે આજે નક્સલવાદીઓ છે તે કોણ છે અને તેઓ શું ઈચ્છે છે, માઓવાદ અને નક્સલવાદ વચ્ચે શું તફાવત છે. હજુ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે, સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને શેર કરજો જેથી કરીને આ માહિતી લોકો સુધી પહોંચે. નક્સલવાદની જે લડત છે તે સૌથી પહેલા આ બધું 19મી સદીમાં કાર્લ માર્ક્સ નામના જર્મન ફિલોસોફના વિચારોથી શરૂ થાય છે. તેમના બે પુસ્તકો કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો અને દાસ કેપિટલે કરોડો લોકોનું જીવન બદલી નાખ્યું છે. કાર્લ માર્ક્સે કહ્યું કે મૂડીવાદી સમાજમાં સંઘર્ષ થશે અને શ્રમજીવીઓ સમગ્ર વિશ્વમાં મૂડીવાદી વર્ગને હટાવીને ઉત્પાદનના સાધનો પર કબજો કરશે. ધીરે ધીરે વિશ્વમાં કોઈ વર્ગ અથવા રાજ્ય બાકી રહેશે નહીં અને કોમ્યુનિઝમ કે સામ્યવાદ કહેવાય. આ વિચારધારા પર 1917માં રશિયન ક્રાંતિ થઈ હતી, જેનું નેતૃત્વ વ્લાદિમીર લેનિને કર્યું હતું. લેનિને તે સમયે રશિયન રાજા નિકોલસ બેને હટાવીને આખા દેશનો કબજો મેળવ્યો હતો. શ્રમજીવીઓ લેનિનને તેમના મસીહા તરીકે માનવા લાગ્યા. સોવિયત રશિયાની પેટર્ન પર ચીનમાં માઓત્સે તુંગે ખેડૂતોને સાથે લઈને જમીનદારો સામે ક્રાંતિ શરૂ કરી. આ યુદ્ધમાં વિજય સાથે ચીને સત્તા મેળવી હતી. 20મી સદીમાં ક્યુબા અને અન્ય દેશોમાં શ્રમજીવીઓએ શાસકોને ઉઠલાવી દીધા અને ઉત્પાદનના સાધનો કબજે કર્યા. શ્રમજીવીઓથી ભરેલી આ દુનિયામાં સામ્યવાદ ફેલાવા લાગ્યો. વિશ્વમાં સામ્યવાદ ફેલાઈ રહ્યો હતો તે સમયે ચારુ મજમુદારનો જન્મ ભારતમાં એક જમીનદાર ઘરે થયો હતો. આ વાત 1918ની છે. ચારુ શરૂઆતથી જમીનદારો અને મૂડીવાદીઓથી નારાજ હતા. તેઓ 1937-38માં કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા અને દેશને જમીનદારોની ચુંગાલમાંથી મુક્ત કરાવવાનો નિર્ણય લીધો. ચારુએ 1946-47ના તેભાગા ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ ચળવળ ખેડૂતોને પાકના 1/3ને બદલે 2/3 હિસ્સો આપવાની વાત હતી. ચારુ મજમુદારને 1950માં જેલમાં જવું પડ્યું અને ત્યાં તેમની મુલાકાત કનુ સાન્યાલ સાથે થઈ. કનુ એક યુવાન વિદ્યાર્થી હતો જેણે તાજેતરમાં આઈએએસ પરીક્ષા આપી હતી. સાન્યાલે બંગાળના તાત્કાલીન મુખ્યમંત્રી બિધાનચંદ્ર રોય વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને કાળા ઝંડા બતાવ્યા હતા. આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. અહીં ચારુજ મજમુદારની વિચારધારા અને કાનુ સાન્યાલના ગરમ લોહીનું મિલન થયું. બંનેએ એકબીજાની વિચારધારાને સમજી કનુ જેલમાંથી છૂટાની સાથે જ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે સીપીઆઈમાં જોડાયા હતા. આ જે નક્સલવાદની લડાઈ છે તે નક્સલબારી ગામમાંથી શરૂ થઈ હતી. આ વાત 1967ની છે. પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીઓ સત્તામાં હતા અને ખેડૂત આંદોલન તેની ચરમસીમાએ હતું. આનાથી ડરીને જમીનદારોએ ભાડુઆત ખેડૂતોને તેમની જમીનમાંથી કાઢી મૂકવાનું શરૂ કર્યું. આ ખેડૂતોમાંથી એક ખેડૂત હતો બીગુલ. તેણે તેની તરફેણમાં કેસ જીતી લીધો, પરંતુ દબંગ જમીનદાર ઈશ્વર તિર્કીએ તેને કબજો આપવાનો ઇનકાર કર્યો. આ પછી માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પક્ષના સ્થાનિક નેતાઓએ ખેડૂતોની સશસ્ત્ર ટુકડીઓ બનાવીને જમીનો પર કબજો કરવાનું શરૂ કર્યું. તેનું નેતૃત્વ ચારુ મજમુદાર અને કાનુ સાન્યાલે કર્યું હતું. ચારુને નક્સલવાદના પિતા અને કનુને પ્રથમ નક્સલવાદી માનવામાં આવે છે. બંને ભણેલા શહેરી હતા. આંદોલનની મજબૂતી માટે તેમણે તેમની સાથે 6 ફૂટ 5 ઇંચના આદિવાસી જંગલ સંથાલને પોતાની સાથે જોડ્યું. સંથાલે જમીનદાર નાગેન્દ્ર રાય ચૌધરીનું માથું કાપી નાખ્યું અને અહીંથી સશસ્ત્ર આંદોલન શરૂ થયું. આ બધું ઉત્તર બંગાળના નક્સલબારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ રહ્યું હતું. નક્સલબારીના નામે આ વિદ્રોહને નક્સલવાદ નામ આપવામાં આવ્યું. આ નામ આજ સુધી ચાલુ છે. જે લોકો આમાં વિશ્વાસ કરે છે તેનો નક્સલવાદી કહેવામાં આવે છે. ચારુ અને કનુ ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગને પોતાનો આદર્શ માનતા હતા. તેથી જ નક્સલવાદને માઓવાદ પણ કહેવામાં આવે છે. 23 મે 1967ના રોજ આ જે સશસ્ત્ર ટુકડીઓ હતી એમની નક્સલબારીમાં પોલીસ સાથે અથડામણ થઈ હતી, જેમાં ઇન્સ્પેક્ટર સુનમ વાંગડી માર્યા ગયા હતા. 25 મે 1967ના રોજ બીજી અથડામણ થઈ હતી. આ વખતે પોલીસ ગોળીબારમાં 10 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા, જેના કારણે આ જે આંદોલન છે તે વધુ હિંસક બન્યું હતું. માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીએ આ બળવાખોરોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. 13 જુલાઈ 1967ના રોજ બીએસએફની મદદથી પોલીસે દરોડો પાડ્યો હતો. લગભગ 250 જેટલી ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેમના નેતાઓ ચારુ મજમુદાર અને જંગલ સંથાલ પણ હતા. સદનસીબે કાનુ સાન્યાલ અહીંથી ભાગી ગયા હતા.
નિષ્ણાતોનું કહેવું છે કે ચીન આ તકની શોધમાં હતો. 28 જુલાઈના રોજ બેઇજિંગ રેડિયોએ નક્સલબારી વિદ્રોહને વસંતનો વજ્રવાદ ગણાવ્યું. સરકારની કાર્યવાહી બાદ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં ભાગલા પડી ગયા હતા. ચારુ મજમુદારના નેતૃત્વમાં સીપીઆઈ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટની રચના કરવામાં આવી હતી, જેને આપણે સીપીઆઈએમ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ નક્સલવાદી આંદોલનના પણ બે જૂથો પડ્યા. ચારુ મજમુદાર, જંગલ સંથાલ અને કનુ સાન્યાલ પછી નક્સલવાદી આંદોલન ઘણા ઉતાર ચઢાવ અને ચર્ચાઓ પછી બે જૂથોમાં વિભાજિત થઈ ગયું. પહેલું જૂથ એવું હતું કે જે માનતું હતું કે એવા નક્સલવાદી સંગઠનો જેમની માન્યતા છે કે જનતા હજુ સુધી સશસ્ત્ર ક્રાંતિ કરવા માટે તૈયાર નથી, એટલા માટે શસ્ત્રો છોડીને રાજનીતિ દ્વારા તૈયાર થવું પડશે. જ્યારે બીજું જે જૂથ હતું એમને માઓવાદી તરીકે ઓળખવામાં આવે છે, જે દાવો કરે છે કે લોકો સંપૂર્ણ ક્રાંતિ માટે તૈયાર છે. તેમને લેફ્ટ વિંગ તરીકે એક્સ્ટ્રીમિસ્ટ પણ કહેવામાં આવે છે. તેમના પ્રભાવ હેઠળના વિસ્તારોને રેડ કોરિડોર કહેવામાં આવે છે, એટલે કે સીપીઆઈએમ અને સીપીઆઈ લેફ્ટ. બંગાળના નક્સલબારીથી શરૂ થયેલી આ કહાની બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પર્વતો અને જંગલોમાં થોડા દાયકાઓ સુધી ફેલાઈ ગઈ. ત્યારબાદ જે આ નક્સલવાદી આંદોલન શરૂ કરનારા હતા એમનું શું થયું, તો એની વાત કરીએ તો ચારુ મજમુદારની વાત કરીએ તો 1972માં ચારુ મજમુદાર મોસ્ટ વોન્ટેડ હતો. 16 જુલાઈ 1972 રોજ એમની ધરપકડ કરવામાં આવી. ચારુ મજમુદારનો લાલ બજાર પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. પરિવારનો આરોપ છે કે તેમની તબિયત ખરાબ હોવા છતાં પોલીસે દાવાઓ અને લાઈફ સપોર્ટ સિસ્ટમ આપ્યા ન હતા. ત્યારબાદ જે જંગલ સંથાલ હતા એમની વાત કરીએ તો 1970માં સંથાલની ધરપકડ કરીને આલીપોર સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. સરકારે નક્સલવાદી કેદીઓને મુક્ત કરવાની ઓફર કરી હતી. તેમની એક જ શરત હતી કે સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ છોડી દેશે. સંથાલે તેનો અસ્વીકાર કર્યો હતો. તેને 1977માં મુક્ત કરવામાં આવ્યો હતો. તે એકલતા અનુભવવા લાગ્યો હતો. સંથાલ હતાશા અને દારૂની લતનો શિકાર થઈ ગયો હતો અને 4 ડિસેમ્બર 1988 રોજ મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ કનુ સાન્યાલની વાત કરીએ તો ચારુ મજમુદારના મૃત્યુ પછી કનુને પોતાને નક્સલબારી વિદ્રોહની નિષ્ફળતા માટે જવાબ ઠેરવ્યું. કનુએ 1977માં પાર્ટી છોડી દીધી અને હિંસક ક્રાંતિનો માર્ગ પણ છોડી દીધો. સાન્યાલે 23 માર્ચ 2010 રોજ આત્મહત્યા કરી લીધી. નક્સલવાદી આંદોલનના 3 તબક્કા જોઈએ તો પહેલો તબક્કો જે છે તે 1967 થી 1973 સુધીનો હતો. ચીનની સાંસ્કૃતિક ક્રાંતિમાંથી પ્રેરણા લઈને પશ્ચિમ બંગાળથી શરૂ કરીને આસપાસના વિસ્તારો સુધી મર્યાદિત બળજબરીથી જમીનદારો પાસેથી જમીન પડાવી લેતા અને પોલીસથી બચવા માટે હથિયારોનો ઉપયોગ કરતા. મજમુદારનું 1972માં અવસાન થયું. 1973 સુધીમાં પોલીસે નક્સલવાદીઓના તમામ પાવર સેન્ટર્સનો નાશ કર્યો હતો. બીજા તબક્કાની વાત કરીએ તો બીજો તબક્કો એટલે કે 1970 થી 1994 સુધી આ આંદોલન 40 થી વધુ જુદા જુદા જૂથોમાં વહેંચાઈ ગયું હતું, જેને એક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તબક્કો આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓરિસ્સાના વિસ્તારોમાં ફેલાયો. જ્યારે સુરક્ષા દળોએ પલટવાર કર્યો તો હિંસા પણ વધવા લાગી. આ તબક્કામાં લગભગ 9,000 નક્સલવાદીઓએ સરેન્ડર કર્યું હતું. અને ત્રીજો તબક્કો એટલે કે છેલ્લો તબક્કો જે 2004 થી અત્યાર સુધીનો છે, તો તે દરમિયાન 2005 થી 2011 દરમિયાન હિંસા તેની ટોચ પર હતી, કારણ કે ઘણા વિદ્રોહી જૂથોએ હાથ મિલાવ્યા હતા. આ દરમિયાન નક્સલવાદીઓ દેશના 9 રાજ્યોના 200 થી વધુ જિલ્લાઓમાં ફેલાઈ ગયા હતા. 2015 સુધીમાં સ્થિતિ થોડી સામાન્ય થઈ ગઈ હતી અને હવે અસર સતત ઘટી રહી છે. તો આ હતી નક્સલવાદની વાત કે નક્સલવાદ કઈ રીતે ઉદભવ થયો અને નક્સલવાદીઓ કોને માનવામાં આવે છે. જે લોકો સત્તા વિરુદ્ધ અવાજ ઉઠાવે છે અને જે મજૂર વર્ગના સમર્થનમાં રહે છે, એટલે કે ગરીબ વર્ગના સમર્થનમાં રહે છે, અને જે મોદીવાદી વર્ગ છે તેને હટાવીને જે મજૂર વર્ગ છે, જે ગરીબ વર્ગ છે એની સત્તા સ્થાપવાની વાત કરે છે, તેઓને નક્સલવાદીઓ કે માઓવાદીઓ તરીકે ઓળખવામાં આવે છે. માહિતી સારી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો. મળીશું બીજા વિડીયોમાં આવી જ માહિતી સાથે. જોહાર, જય આદિવાસી.